છેલ્લા 8 માસથી શાળા કોલેજો બંધ છે જેના કારણે બાળકોને યોગ્ય શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે ખાસ કરીને ગરીબ વર્ગના બાળકો મોબાઈલના અભાવે ઓનલાઈન શિક્ષણ પણ મેળવી શકતા નથી ત્યારે આવા બાળકોને શિક્ષણ મળતું રહે તેમનું ભાવિ ન બગડે અને તેમને અભ્યાસની ટેવ છૂટી ન જાય તેની ચિંતા મોરબીના બે ઉદ્યોગપતિએ કરી છે છેલ્લા 8 માસથી શાળા કોલેજો બંધ છે જેના કારણે બાળકોને યોગ્ય શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે ખાસ કરીને ગરીબ વર્ગના બાળકો મોબાઈલના અભાવે ઓનલાઈન શિક્ષણ પણ મેળવી શકતા નથી ત્યારે આવા બાળકોને શિક્ષણ મળતું રહે તેમનું ભાવિ ન બગડે અને એમની અભ્યાસની ટેવ છૂટી ન જાય તેની ચિંતા મોરબીના બે ઉદ્યોગપતિએ કરી છે એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક તેમજ સરકારી તમામ ગાઈડલાઈનના પાલન સાથે અહીં શ્રમિકોના બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જે માટે ઉદ્યોગપતિએ બે શિક્ષકોની મદદ લીધી છે મોરબીના હિતેશભાઈ દેત્રોજા તથા મનીષભાઈ ગડારા લિયોલી નામની કંપની ધરાવે છે અને તેમને ત્યાં 350 જેટલા માણસો કામ કરે છે આ કામદારોના 60 જેટલા બાળકો કોરોના કાળમાં શિક્ષણથી વંચિત હતા આ સ્કૂલ અમે જ્યારે ચાલુ કરી ત્યારે અમારા વિચાર એવા હતા કે અહીંયા અમારા ફેક્ટરીમાં કામ કરવાવાળા કોઈ પણ લેબર એમના પરિવાર સાથે કામ કરતા હોય છે જેથી કરીને એના બાળકો કાં તો એમને ફેક્ટરીમાં સાથે લઈને આવવા પડે છે નાના બાળકો હોય રૂમ પર રાખી ના શકે અને લો પ્રમાણે અમે અમારી ફેક્ટરીમાં નાના બાળકોને એન્ટ્રી આપતા નથી એના માટે અમને એવો એક વિચાર આવ્યો હતો કે અહીંયા સ્કૂલ ચાલુ કરીએ તો એ બધા બાળકોનું શિક્ષણનું પણ થઈ શકે પ્લસ એ લોકોને નાનું મોટું જે એક્ટિવિટીઝ છે એ પણ થઈ શકે અને તેમનું જમવાનું નાસ્તો આ બધું અમે અહીંયા એરેન્જ કરીને આપીએ છીએ જેથી કરીને એમના મા બાપને અહીંયા શાંતિથી ફેક્ટરીમાં કામ કરી શકે અને બાળકોને શિક્ષણ મળી શકે હા અત્યારે અમે અહીંયા બે શિક્ષકો હાયર કરીએ છે જેમનો પગાર પણ કંપની ચૂકવે છે એક ગુજરાતીમાં છે એક હિન્દી માટે છે અને એપ્રોક્સ 60 જેવા બાળકો છે જે બે શિફ્ટમાં અલગ અલગ રીતે નાના મોટા બે શિફ્ટમાં અમે ચલાવીએ છીએ 3-3 કલાક તેથી આ બંને ઉદ્યોગકારોએ એક ક્લાસરૂમ બનાવી બે શિક્ષિકા બહેનોને નોકરીએ રાખીને બે વિભાગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે 30-30 બાળકોને ભણતર આપવાનું ચાલુ કર્યું મોટા ભાગના બાળકો પરપ્રાંતીય હોવાથી તેમને ભાષામાં તકલીફ પડતી હતી પરંતુ હવે પ્રેક્ટિકલ શિક્ષણ દ્વારા એ સમસ્યા પણ હલ થઈ ગઈ છે હાલમાં તેમને હિન્દી ગુજરાતી અંગ્રેજી ગણિત જેવા વિષયોનું શિક્ષણ અપાય છે સાથે જ ટીચિંગ લર્નિંગ મોડ્યુલ અને રમતગમત દ્વારા પણ ભણાવાય છે ગરીબ બાળકો પાસે ઓનલાઈન ભણી શકાય તે માટે સ્માર્ટફોન પણ ક્યાંથી હોય આ ઉદ્યોગપતિઓએ તેની પણ ચિંતા કરીને બાળકોનું આરોગ્ય ન જોખમાય અને તેમનું ભણતર ચાલુ રહે તે માટે વ્યવસ્થા આપી હતી અચ્છા ઓકે અત્યારે અમે આ લિયોલી જે કંપની છે સિરામિકની એની અંદર જ અમે એક સ્કૂલ સ્ટાર્ટ કરેલી છે લિયોલી સ્કૂલ તરીકે જ અત્યારે જો પ્રખ્યાત છે એની અંદર બધા બાળકો નાનેથી માંડીને મોટા 8 સ્ટાન્ડર્ડ સુધીના છે જ અત્યારે બધા અને બધા અલગ અલગ પ્રાંતમાંથી આવે છે ઘણા બિહાર બાજુના છે ઘણા રાજસ્થાનથી છે એટલે બધાને અલગ અલગ છે બધાને ભાષાનો બી થોડોક પ્રોબ્લેમ થાય છે પણ તેમ છતાં અહીંયા આગળ બે ટીચરો અમે અવેલેબલ છીએ એક ગુજરાતી મીડિયમમાં છું એક મેમ હિન્દી મીડિયમમાં બી છે મેં પોતે બીએડ કરેલું છે સોશિયલ સાયન્સમાં મેં કરેલું છે અને અત્યારે અમે બધા બાળકોને અમે બધા જ વિષયો અમે અહીંયા શીખવાડીએ છીએ એ લોકોને ગુજરાતી છે ગણિત છે ઇંગ્લિશ છે અને અત્યારે એ લોકો ભણે છે જ્યાં એ લોકોના વિષયો અત્યારે અટક્યા છે કે ત્યાં આગળ અમે એ લોકોને થોડુંક આગળ એમને અમે ભણાવીને એમનું પોતાનું સ્ટડી ચાલુ રહે એના પ્રયત્નો અમે પૂરતા કરીએ છીએ દ્રષ્ટિએ તો સર ઘણું બધું છે જો અત્યારે ઘણા એવા બાળકો છે કે જે લોકોને અત્યારે એબીસીડી બી નથી આવડતી એમનું પોતાનું નામ લખતા બી નથી આવડતું કે જે લાઈફમાં એ ક્યારે બી કંઈક આગળ એ લોકો બહાર બી નીકળે તો એ લોકોને આવડતું જ નથી તો અમે એ લોકોને ફરીથી એ પ્રયત્ન કર્યા છે એ લોકો એવા 4th ધોરણમાં બી ભણ્યા છે 5th ધોરણમાં બી ભણ્યા છે તેમ છતાં બી એ લોકોને નથી આવડતું તો અમે એ લોકોને ફરીથી એ બાબત અમે અહીંયા શીખવાડી અને એમનું નામ લખતા શીખી જાય જાતે એનો અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ અહીં ભણતા બાળકો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી આ ઉપરાંત દરેક બાળકને તેમની ઉંમર પ્રમાણે સ્કૂલ બેગ અને પુસ્તકો પણ આપવામાં આવ્યા છે તેમજ દરરોજ સવારે ફ્રૂટ અને સાંજે સૂકો નાસ્તો પણ આપવામાં આવે છે આ ઉપરાંત દર 15 દિવસે આ બાળકોનો કોરોના ટેસ્ટ પણ કરાય છે અને તે દિવસે તેમને પાર્ટી પણ આપવામાં આવે છે હજુ સુધી કોઈ પણ બાળક અહીં કોરોના સંક્રમિત થયું નથી અને તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે રવિ મોટવાણીનો રિપોર્ટ મોરબી